विद्यार्थी मित्रों अपने इंट्रोडक्शन अत्यारना खरेखर कई जरूर है नहीं बराबर है अपने सीधा आज लेक्चर पर आए आज लेक्चर धोरण दस गुजराती मीडियम और इंग्लिश मीडियम मेटना कॉमन लेक्चर में आए थे कॉमन लेक्चर एट कारण के हूँ आज जो टॉपिक शीखवाड़वा जा रो छु दसमा गुजराती मीडियम में आए थे दसमा इंग्लिश मीडियम में आए थे दसमा गुजराती मीडियम में तो ये टॉपिक पूछाय बराबर दसमा गुजराती मीडियम में टॉपिक पूछाय पर इंग्लिश मीडियम में टेक्स्ट बुक में आपो क्यारे पूछी नाखे एटले तमारे आ टॉपिक शीखवो जरूरी छे बराबर हूँ एक फरी वार बोलू छू के धोरण दस अने धोरण बार सॉरी धोरण दस अने एनु इंग्लिश मीडियम अने एनु गुजराती मीडियम बन्ने माटे आपणे जे आजनो टॉपिक ने हवे पछीना लेक्चरोमां जे टॉपिक करवा जई रह्या छीए ई बन्ने माटे आ टॉपिक अगत्यनो छे एनु कारण कहू दसमा गुजराती मीडियम में तो हूँ जो टॉपिक करावानो छु ई टॉपिक पूछाय ज छे पण इंग्लिश मीडियम माटे पण आ टॉपिक टेक्स्ट बुक में आपेलो छे क्यारेक पूछी नाखे नो पूछे अने घणी वखत स्टूडेंट फरियाद करे छे साहेब टेक्स्ट बुक में आपेलो छे ने आ टॉपिक तमे केम नथी करावता तो आजे ज्यारे आपणी पासे समय छे बराबर त्यारे आ टॉपिक आपणे करी नाखीए छीए આજનો ટોપિક એવો છે ટોપિક નું નામ છે છંદ બરોબર દસમા ના ઇંગ્લિશ મીડિયમ વાળાને આ ટોપિક થોડોક અઘરો પડશે એટલો બધો અઘરો નહીં પડે પણ થોડોક અઘરો આ ટોપિક પડશે પણ તો પણ શીખવામાં થોડું ઘણું કોન્સન્ટ્રેશન રાખજો બરોબર આ વ્યાકરણનો ટોપિક છે ઇંગ્લિશ મીડિયમમાં છે એ 80% છે મનમાં રાખવાનું જ તે કે આ ટોપિક પૂછાશે જ નહીં ટેક્સ્ટ બુકમાં જ આપેલો છે પણ તોય તે અહીંયા સમજી લેવાનું અને ગુજરાતી મીડિયમમાં તો પૂછાય પૂછાય ને પૂછાય જ છે આ ટોપિક બે માર્કમાં પૂછાય છે હવે એ પહેલા હું તમને વિદ્યાર્થીઓને એક પ્રશ્ન કરું છું જેટલા વિદ્યાર્થીઓ છે એ બધાને એક પ્રશ્ન કરું છું એ કોમેન્ટ કરીને મને જવાબ આપશે બરોબર છે પ્રશ્ન એવો છે કે દરેક આ જે વિડીયો જોવે છે એ વિદ્યાર્થી બની શકે તો કોમેન્ટ કરશે કે તમને શું બનવાની ઈચ્છા છે ભવિષ્યમાં બરોબર તમને શું બનવાની ઈચ્છા છે કોઈકને છે સીએ બનવાની ઈચ્છા હોય કોઈકને એમબીએ કરવાની ઈચ્છા હોય કોઈકને ડોક્ટરનું બનવાની ઈચ્છા હોય કોઈકને ક્યાંક બીજું કરવાની ઈચ્છા હોય બરોબર તમને શું બનવાની ઈચ્છા છે એ મને છે હવે પછીના લેક્ચરમાં તમે કહેશો જેથી કરીને હું ક્યારેક લેક્ચરના અંતે છે બધા વિશે કેવી રીતના બની શકાય એનું ગાઈડન્સ આપી શકું એટલે આપણે ફક્ત છે ઓલું કહેવાય ને ચોપડીયા જ્ઞાનમાં જ ન રહીએ પણ આપણે આગળ રીતે તમારી જે ઈચ્છાઓ છે એ પ્રમાણે ક્યાંક નોલેજ મેળવતા રહીએ બરોબર વિદ્યાર્થીઓનો ઘણી બધા છોકરાઓનો છોકરીઓ સાહિત કરીને છે રાફત કરીને છે સાનિયા કરીને છોકરી છે રાફત કરીને છે સ્ટુડન્ટ્સ એ ઘણા બધા સ્ટુડન્ટ છે એક નીલમ કરીને સ્ટુડન્ટ્સ છે બરોબર એ બધા સ્ટુડન્ટ્સનો કોમેન્ટમાં રિપ્લાય આવ્યો છે છોકરામાં કે સાહિદ છે બરોબર છે અલી મોહમ્મદ છે બરોબર એ બધા ઘણા બધા સ્ટુડન્ટનો છે આમાં રિપ્લાય આવ્યો છે તો કહેવાનો અર્થ એવો છે કે તમે આ તમારે જે બનવું છે એ કોમેન્ટમાં મને જણાવતા રહેશો જેથી કરીને તમે છે એ હું એની વિશે ક્યાંક લેક્ચર કે ક્યાંક ટોપિક છે એ કહી શકું થોડા આપણે છંદ ભણીએ એ પહેલા છે એ બીજી વાત કે ઘણા બધા તમે વિચારો ઘણા મોટા ભાગના છે ને કોમર્સ ના હોય ને વિદ્યાર્થીઓ તો કોમર્સ લેશે ને એ વિદ્યાર્થીઓને આ ત્રણ કે ચાર ટોપિક ગોલની આજુબાજુ છે એ મન ફેરા કરશે એક તો સીએ છે એમબીએ છે બીકોમ છે બરોબર છે અથવા સીએસ છે સાયન્સ વાળો હોય તો ડોક્ટર છે કે એન્જિનિયર છે એન્જિનિયરમાં બે ચાર લાઈન હશે બરોબર આર્ટ્સ વાળો હોય તો ટીચર પણ એની સિવાય ઘણા બધા છે બરોબર છે દાખલા તરીકે તમે રાઇટર બની શકો એન્કર બની શકો હાઈટ ઉપર પહોંચો તો આ બધામાં ખૂબ પૈસો છે સ્ક્રિપ્ટ રાઇટર બની શકો સ્ક્રિપ્ટ રાઇટર બની શકો બરોબર છે સ્ક્રિપ્ટ રાઇટર બની શકો રાઇટર બની શકો એન્કર બની શકો બરોબર પછી હજી ઘણા બધા એવા છે બરોબર દાખલા તરીકે હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરીને શેફ બની શકો જેને રસોઈયો કહેવાય બરોબર પણ એ પછી
હા વેઇટર તરીકે સાવ નાની હતી ચાઇનીઝ પોઈન્ટમાં કે ફૂડ પોઈન્ટમાં એમાં રેસ્ટોરન્ટ પેલો રસોઈયો ન હોય એ ફાઈવ સ્ટાર કે થ્રી સ્ટાર હોટલમાં જ રસોઈયો તરીકે કામ કરતા હોય બરોબર અને એને સારું એવું છે પેકેજ એ મળતું હોય પાંચ પાંચ દસ દસ લાખનું પેકેજ હોય વર્ષનું બરોબર એટલે મહિનાના તમારે ગણી લેવાના પૈસા તો એ શેફ પણ બની શકો કુકિંગનું વધારે રસ હોય તો લખવાનો વધારે રસ હોય તો સ્ક્રિપ્ટ રાઇટર બની શકો ગીત બનાવવાનો કાવ્ય બનાવવાનો વધારે રસ હોય તો લિરિક્સ રાઇટર બની શકો બરોબર છે પછી છે એ ટ્રાવેલિંગનો છે વધારે શોખ હોય તો ટુરિઝમ એડવાઇઝર કે ટુરિઝમની પોતાની છે એ કંપની ખોલી શકો તો ઘણું બધું તમારી પાસે એવું છે કે તમે કરી શકો બરોબર તો હું તમને કહું છું કે હવે પછીના લેક્ચરમાં હું આની માહિતી આપીશ સેફ છંદ પાર્ટ ટુ માં સેફની માહિતી હું તમને આપીશ બરોબર અને હજી એક માહિતી આપીશ રાઇટરની હાઉ ટુ બીકમ અ રાઇટર બરોબર આ બે માહિતી આપીશ પછી તમે જે કોમેન્ટ કરતા જશો દાખલા તરીકે કોઈક છે એ નુરાની મોહમ્મદ કરીને છોકરો એને એમ કીધું કે સર મારે એમબીએ બનવું છે બરોબર એમબીએ કરવું છે તો એની પછી સ્કોપ કયો એ બધી માહિતી હું તમને દરેક લેક્ચરમાં એન્ડમાં આપતો જઈશ અથવા શરૂઆતમાં આપતો જઈશ એની કોઈ સમસ્યા નથી કે ક્યારે હું એ કામ કરું તો છંદનો પાર્ટ પહેલો કરીએ છીએ બરોબર છંદનો પાર્ટ પહેલો કરીએ એ પહેલા આપણે મૂળ બાબતો છે એ શીખવાની છે છંદનો પાર્ટ પહેલો કરીએ એ પહેલા આપણે મૂળ બાબતો શીખવાની છે પહેલું છે શીખીએ છીએ લઘુ અક્ષરો એટલે શું પહેલું શીખીએ છીએ લઘુ અક્ષરો એટલે શું બરોબર છે જો લઘુ અક્ષરો એટલે શું તો તમે હસ્વ ઈ લખો એટલે કે ટૂંકો ઈ બરોબર હસ્વ ઉ લખો બરોબર ટૂંકો ઉ પછી રુ લખો ઈ છે ઉ છે પછી અ લખો બરોબર છે પછી દાખલા તરીકે અર આ રીતના નીચે છે નિશાની હોય તો આ બધા છે હસ્વ અક્ષર છે કેવા અક્ષર છે તો કે હસ્વ અક્ષર છે બરોબર છે હસ્વ ઈ એટલે આ જ આવે એટલે લઘુ અક્ષર ન કહેવાય પણ કી લખો તમને ખબર છે કે આ નિશાની લઘુ નિશાની છે સોરી આ હસ્વ નિશાની છે એની નીચે આમ નિશાની કરીએ તો હસ્વ નિશાની આમ નિશાની ઈ એટલે આ નિશાની થઈ ઉ એટલે આ નિશાની થઈ તો આ કી છે એ હસ્વ થયું બરોબર એ રીતના આ રીતના કુ લખીએ એ પણ હસ્વ થયું ક લખીએ એ પણ હસ્વ થયું અને ક્રુ લખીએ એ પણ હસ્વ થયું બરોબર આ બધા હસ્વની નિશાનીઓ છે પછી ક્ર લખીએ એ પણ હસ્વ છે ખાલી ક નહીં કોઈ પણ છે ટક્કાવારીનો કોઈ પણ અક્ષર લ્યો બરોબર દાખલા તરીકે છે મ લઈએ મી જો હસ્વ લખ્યો છે આમ મી લખીએ પાછો દીર્ઘ થઈ જાય મી પછી મુ પછી મ પછી મૃ પછી મ્ર બરોબર છે આ બધા હસ્વ છે પછી અક્ષર લઈ જાય તમારી સમજ માટે ડી હસ્વ ડી જો હસ્વની નિશાની છે હસ્વ ડુ ડ ડ્રુ અને ડ્ર બરોબર એવો તો કોઈ શબ્દ બનતો જ નથી પણ અહીંયા ખાલી મેં તમને લખી આપ્યું છે સમજાણું તમને ફરી વાર બોલું છું લઘુ અક્ષરો એટલે શું તો હસ્વ અક્ષરો અને લઘુ અક્ષરો કહેવાય હસ્વ ઈ હોય ઉ અડધો હોય રુ હોય અ હોય અ હોય આ બધા કયા અક્ષરો છે હસ્વ અક્ષરો છે કયા અક્ષરો છે હસ્વ અક્ષરો છે યાદ રાખજો હસ્વ અક્ષરને લઘુ અક્ષરની નિશાની કઈ છે એ હું બોર્ડ ઉપર લખી આપું છું અર્ધચંદ્રાકાર નિશાની છે કઈ નિશાની છે અર્ધચંદ્રાકાર આ લઘુ અક્ષરોને છે આ રીતે દર્શાવાય આમ તમે કહો ને તો યુ દર્શાવાય પહેલી એબીસીડીનો યુ બરોબર ફરી વાર કહું છું લઘુ અક્ષરો એટલે શું તો ઈ હસ્વ ઈ આ નિશાની વાળો છે 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 બરોબર ઉ તો આ નિશાની વાળો છે પછી રુ પછી છે એમાં જો આ નિશાની રહી ખાલી અ તે આ બધા અ વાળા ઉદાહરણો છે
બરોબર છે આ કયા અક્ષરો છે લઘુ અક્ષરો છે કયા અક્ષરો છે લઘુ અક્ષરો છે બરોબર છે લઘુ અક્ષરો તમને સમજાણા હશે લખી નાખો લઘુ અક્ષરો ઝડપથી લખી નાખો ફરીવાર બોલું છું લઘુ અક્ષરો એટલે શું આ તમને કઈ પરીક્ષામાં નહીં પૂછાય આ તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે બરોબર એ છંદ શીખવા માટે આનો જરૂરી છે લઘુ અક્ષરો કોને કહેવાય એવું પરીક્ષામાં નહીં પૂછાય બરોબર હસ્વ ઈ જો આ રે નિશાની હસ્વ ઉ જો આ રે નિશાની રુ એટલે જો આ રે અ જો આ બધા રે આ બધા ઈ આ બધા ઉ ના ઉદાહરણ છે બરોબર છે અને આ બધા હસ્વ અક્ષર છે એને દર્શાવાય આ રીતે સ્ટુડન્ટ્સ હું તમને એક કહી દઉં પહેલા સોરી તે એનું કારણ છે કે મારા મોબાઈલમાં છે એ ઘણી વખત માઇક્રોફોન અટેચ નથી થતું સરખી રીતના અને કોઈ કારણોસર છે પિન હલી જાય એટલે મેં અડધી કલાકનો લેક્ચર લીધો એમાં અવાજ જ ન આવે અને મારો લેક્ચર બગડે છે અને મારો સમય પણ બગડે છે એટલે મેં થોડાક લેક્ચરો માઇક્રોફોનનો યુઝ કર્યા વગર છે બનાવવાનું નક્કી કર્યું છે અને ઘણા લેક્ચરોમાં તમને ક્યારેક ક્યારેક બેકગ્રાઉન્ડ અવાજ આવતો હશે તો એની બદલ હું માફી માંગુ છું પણ માઇક્રોફોન છે મોબાઈલમાં સરખી રીતે અટેચ નથી થતું સપોર્ટ નથી કરતું એના કારણે છે થોડુંક મારે હેરાન થવાનું રહે છે અને કલાકના લેક્ચર બગડી જાય પણ તોય તેમાં અવાજ ન હોય એટલે કલાક મારી બગડે છે એટલા માટે છે માઇક્રોફોન વગર મેં બનાવવાનું છે લેક્ચર નક્કી કર્યું છે અને થોડાક બેકગ્રાઉન્ડના અવાજ આવે તો ચલાવી લેશો પણ તમે થોડું છે લેક્ચરની ક્વોલિટી ઉપર વધારે ધ્યાન આપજો બરોબર છે થેન્ક યુ અને હા તમારા ઘરમાંથી કોઈ છે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય એની માટે પણ આ છંદ કામના છે તો એને પણ વિડીયો તમે શેર કરી શકો છો બરોબર છે બીજી સ્કૂલમાં હોય અને તમને આપણી રીત ગમી ગઈ હોય છંદની તો પણ તમે શેર કરી શકો છો પછી લઘુ અક્ષરો પછી છે બીજા અક્ષરો આપણે જોઈએ છીએ ગુરુ અક્ષરો લઘુ અક્ષરો પછી બીજા અક્ષરો જોઈએ છીએ ગુરુ અક્ષરો બીજા અક્ષરો એટલે કે ગુરુ અક્ષરો એટલે શું ગુરુ અક્ષરો એટલે શું બરોબર તો દીર્ઘ ઈ આખો ઉ બરોબર દીર્ઘ ઈ આખો ઉ પછી ઈ આવ્યો પછી એ પછી ઓ પછી ઐ પછી ઔ બરોબર આ બધા કયા અક્ષરો છે તો કે દીર્ઘ અક્ષરો છે બરોબર એ હોય ઓ હોય ઐ હોય ઔ હોય બરોબર છે આ બધા કયા અક્ષરો છે હજી આ પણ આવે આ બરોબર આ બધા દીર્ઘ અક્ષરો છે અને શબ્દમાં ક્યારેક અક્ષરમાં ક્યારેક આવતા જાય તો ત્યારે હું તમને કહી દઈશ આને બધા દીર્ઘ અક્ષર કહેવાય કયા અક્ષર કહેવાય દીર્ઘ અક્ષર કહેવાય આ બધા અક્ષરને કયા અક્ષર કહેવાશે દીર્ઘ અક્ષર કહેવાશે બરોબર છે આ દીર્ઘ અક્ષર કહેવાય એટલા માટે આ દીર્ઘ અક્ષર દીર્ઘ નિશાની કહેવાય બરોબર એટલે આ બધા અક્ષરને કયા અક્ષર કહેવાશે ગુરુ અક્ષરો કહેવાશે કયા ઈ આમ નિશાની હોય ને કોઈ અક્ષરની પાછળ નિશાની આવી હોય તેને દીર્ઘ કહેવાય બરોબર દાખલા તરીકે ક કી બરોબર છે કી આ દીર્ઘ થયું એટલે ગુરુ અક્ષર થયું કુ દીર્ઘ થયું એટલે ગુરુ અક્ષર થયું કે દીર્ઘ થયું
એટલે ગુરુ અક્ષર થયો, પછી કો દીર્ઘ થયું એટલે ગુરુ અક્ષર થયો, કઈ દીર્ઘ થયું એટલે ગુરુ અક્ષર થયો, કૌ દીર્ઘ થયું એટલે ગુરુ અક્ષર થયો, કા દીર્ઘ થયું એટલે ગુરુ અક્ષર થયો. બરોબર છે? ફરી વાર તો કે દીર્ઘ ઈ હોય, દીર્ઘ ઉ હોય, દીર્ઘ એ હોય, દીર્ઘ ઓ હોય, દીર્ઘ ઐ હોય, દીર્ઘ ઔ હોય કે દીર્ઘ આ હોય, આ બધા કયા અક્ષર છે? દીર્ઘ અક્ષર છે. બરોબર? કી છે, કુ છે, કે છે, કો છે, કઈ છે, કૌ છે, કા છે. પછી માનું ઉદાહરણ લઈએ, મી છે, મું છે, મે છે, મો છે, મઈ છે, પછી મઉ છે અને મા છે. બરોબર? આ બધા કયા અક્ષર છે? દીર્ઘ અક્ષર છે. પછી છે એક હજી, રી છે, રુ છે, રે છે, રો છે, રઈ છે, રૌ છે, રા છે. આ બધા કયા અક્ષર છે? દીર્ઘ અક્ષર છે. કયા અક્ષર છે? આ બધા દીર્ઘ અક્ષર છે. બરોબર છે? ગુરુ અક્ષરો એટલે શું? તો આ બધા કયા અક્ષર કહેવાય? ગુરુ અક્ષરો કહેવાય. બરોબર છે? આ બધા કયા અક્ષર કહેવાશે? ગુરુ અક્ષરો કહેવાય, કારણ કે દીર્ઘ નિશાની આવે છે તેથી. અને તેની નિશાની કઈ આવે? જો હું અહીંયા નિશાની મૂકું છું, લઘુ અક્ષરની નિશાની આ હતી. બરોબર? ફરી વાર બોલું, આ લઘુ અક્ષરની નિશાની હતી. આ છે કઈ નિશાની? છે ગુરુ અક્ષરની નિશાની છે. આડો મોટો રીતો કરવાનો, એ કઈ અક્ષરની નિશાની થઈ જશે? ગુરુ અક્ષરની નિશાની થઈ જશે, યાદ રાખજો. બરોબર છે? લખી નાખો, પહેલા આટલું લખી નાખો. હવે થોડાક શબ્દોની પ્રેક્ટિસ કરી નાખીએ, કે લઘુ ગુરુ અક્ષર કેવી રીતના મુકાય એની પ્રેક્ટિસ કરી નાખીએ. આ તમારે લખાઈ ગયું હશે,
લઘુ પૂર્વ અક્ષર કેવી રીતના ઊંકાય એની પ્રેક્ટિસ કરીએ છીએ. દાખલા તરીકે રમત હોય તેની નીચે આપણે લઘુ પૂર્વ અક્ષર મૂકીએ. ર કેવો છે? અ છે. રા કેવું કાંઈ નથી, રી નથી, બરોબર, રુ નથી, એટલે આ દીર્ઘઉ નથી, એટલે ત્રણેય અક્ષર કેવા છે? લઘુ છે. એટલે એની નીચે કેની નિશાની મુકાય? લઘુની નિશાની મુકાય. તમે સમજજો, બરોબર બરોબર. મેં કેમ લઘુની નિશાની મૂકી? તમને ખબર હોય તો અ કેમાં આવે? લઘુમાં આવે. તો આ અ છે ને, ર અ, બરોબર, અ છે. રા હોત તો આ થઈ ગયું, આ થઈ ગયું ને, બરોબર, તો ગુરુ આવે. પછી બીજું એવું લઈએ, જો રાજન, રાજન, બરોબર, એમાં રા એક આ આવ્યું જો, એટલે આ પેલું શું છે? ગુરુ છે. પણ આમાં બે માં અ છે, એટલે આ બે શું થઈ ગયા? લઘુ થઈ ગયા. પછી ત્રીજું રામા, તો બંને માં આ આ છે, તો બંને શું થઈ ગયા? ગુરુ થઈ ગયા. પછી કિશન, તો આ હસ્વ છે, તમને કીધું હસ્વ ઈ હોય તો શું આવે? લઘુ આવે. તો આ લઘુ, આ પણ શું છે? લઘુ. આ પણ શું છે? લઘુ. એના નિયમો છે, લઘુ ક્યારે ગુરુ બની જાય એ પણ પછી શીખવાડીશ, પણ પેલા આટલું ધ્યાન આપો. માતૃભૂમિ, માતૃભૂમિ, આમાં જો માં આ આવ્યું એટલે આ ગુરુ. પછી તમને ખબર હોય તો કૃ આમ કર્યું હતું, ખબર છે, તો આ તૃ પણ આમાં જ આવ્યું, રૂ આવ્યું, રૂ, રૂ છે, બરોબર, તો આ લઘુ થઈ જાય. પછી આ ભૂ છે, દીર્ઘ છે, એટલે આ ગુરુ થઈ જાય. અને મી હસ્વ છે, એટલે આ લઘુ થઈ જાય, બરોબર. માતૃભૂમિ સમજાણું છે તમને, બરોબર. માં એટલે આ આવ્યું એટલે ગુરુ, તૃ પેલું રૂ વાળું આવ્યું એટલે લઘુ, આ ભૂ એ દીર્ઘ છે એટલે ગુરુ, અને મી હસ્વ છે એટલે લઘુ, બરોબર. દિશા, તો દી હસ્વ છે એટલે લઘુ, અને શા એટલે આ આવ્યું એટલે ગુરુ, બરોબર છે. પછી માતા, બંનેમાં ગુરુ આવ્યા કારણ કે આ છે એટલે, અને છેલ્લું બાપ, બા એટલે આ આવ્યું એટલે ગુરુ, અને પ એટલે લઘુ. લખી નાખો.
આ તમારા ઉદાહરણ માટે હતા લઘુગુરુ અક્ષર કેમ મુકાય, બરોબર છે? હજી તો આ હજી પહેલું સ્ટેપ નથી, અડધું સ્ટેપ છે. આ તો તમને પરીક્ષામાં પંક્તિ કયા છંદની છે ને એ ઓળખવા માટે લઘુ અને ગુરુ શબ્દ છે તમને સમજાય, બરોબર, એની જરૂર પડે. હજી એક કોષ્ટક લખાવીશ, એ કોષ્ટક ઉપરથી છે, કોષ્ટક તમને મોઢે બનાવતા આવડી જશે એ રીતના જ હું તમને શીખવાડીશ. એ કોષ્ટક ઉપરથી છે તમે લઘુ ગુરુ અક્ષર અને પછી તમે છંદ આખા ઓળખી શકશો, બરોબર. એટલે આપણે હવે પછીના લેક્ચરમાં છે એ કોષ્ટક શીખવાના છીએ. આ છંદ પાઠ પેલો પૂરો કરું એ પહેલા હું તમને કહી દઉં કે મેં તમને આજે શું શીખવાડ્યું. તો આજે લઘુ ગુરુ, લઘુ અક્ષર એટલે શું, એટલે કે હસ્વ અક્ષર એટલે શું એ કઈ રીતે દર્શાવાય, ગુરુ અક્ષર એટલે શું તે કઈ રીતે દર્શાવાય એનું વર્ણન મેં તમને કહ્યું, બરોબર છે. હવે મારે તમને બીજી નવી એક વાત કરવી છે, એ કરી પછી આપણે આજનો લેક્ચર છે એ પૂરો કરીએ છીએ. દસમા ધોરણમાં તમે બધા છો, બરોબર. અગાઉ પણ એક સ્ટુડન્ટની વાત મેં કરી હતી, બરોબર, પણ ફરીવાર હું તમને છોકરા એ વાત કરું છું કે ઘણા બધા છોકરાઓ કે છોકરીઓ એવા હોય છે કે પાંચમા ધોરણમાં એને ખૂબ ઉત્સાહ હોય કે ભાઈ હું આ બની જઈશ, હું પેલું બની જઈશ, મારે તો આમ કરવું છે, મારે તેમ કરવું છે, બરોબર. પછી ધીરે ધીરે કરતા સાતમા ધોરણમાં આવે એટલે એનો ગોલ છે ધીરે ધીરે સંકોચાઈ જાય. પછી દસમા ધોરણમાં આવે પછી ગોલ સાવ સંકોચાઈ જાય અને બારમા ધોરણમાં પછી તો કોઈ ગોલ જ ન હોય. તો એમાંથી બહાર નીકળવા માટે હું તમને ઇન્સ્પિરેશન મળે ને એવું એક ઉદાહરણ આપું છું, બરોબર. એ છોકરીનું નામ હું પછી કહું, પણ ધોરણ સાતમાં મારી આગળ અભ્યાસ કરતી, પછી બધા ઘણા બધા ધોરણ અભ્યાસ કર્યો મારી આગળ, પણ સાતમા ધોરણમાં જયારે અભ્યાસ કરતી ત્યારે નોટબુકના પેલા પેજમાં બધાનો ગોલ લખવાની મેં શરૂઆત કરાવડાવી કે પેલા પેજમાં છે તમારે જે બનવું હોય એમ કે આઈ વોન્ટ ટુ બીકમ અ સીએ, આઈ વોન્ટ ટુ બીકમ અ ડોક્ટર, તો એ રીતના તમારે મોટા અક્ષર લખી નાખવાનું. એ છોકરી જયારે સાતમામાં મારી આગળ હતી ત્યારે પણ છે એને આઈ વોન્ટ ટુ બીકમ અ ડોક્ટર એમ લખ્યું, બરોબર. પછી દસમા ધોરણમાં આવી, બરોબર, ત્યારે મેં એની બુકો એ વર્ષની જોઈ ત્યારે પણ એને એ બુકમાં એ લખેલું હતું. અને એના પપ્પાને એને ચોખ્ખું કીધેલું કે મારે બનવું છે તો ડોક્ટર જ બનવું છે, અને છે હું બને ત્યાં સુધી ગવર્મેન્ટમાં એડમિશન મળે એ રીતના જ તે મારા છે ટકાવારી લાવીશ. અને છોકરી રાત દિવસ મહેનત કરીને 92% છે એ 12મામાં લાવી અને નીટમાં પણ સારા માર્ક લાવી અને છોકરીએ છે જામનગરમાં સરકારી કોલેજમાં એડમિશન લીધું, બરોબર. અત્યારે ડોક્ટર બની ગઈ છે, અત્યારે ફિઝિયોથેરાપિસ્ટ છે. તો કહેવાનો અર્થ એવો છે કે કોઈ ગોલ નક્કી કરો છો તો એ ગોલ ઉપર સ્ટીક રહ્યો. હજી છોકરીને જયારે પરીક્ષા હોય ને તો ઘણી વખત આખી આખી રાત જાગીને છે વાંચવાનું કરી નાખે, અને આપણે પરીક્ષાના દિવસે જ આખી રાત જાગીને વાંચવાનું કરતો, એ તો પહેલાંય વાંચતી જ હોય પણ આપણે પરીક્ષાના દિવસે તે. અને આ મૂવી જોઈને છે ને આપણો આવો ટ્રેન્ડ થઈ ગયો છે, એ એક ઓલું હું કહેવાય કે સ્ટેટસનું કામ છે કે પરીક્ષાના આગલા દિવસે જ વાંચવાનું આખી રાત બધા ચોપડા ખોલીને. એ ખાલી મૂવીમાં તમને હસાવવા ખાતર કે પોતાનું પિક્ચર સારું ચાલે એટલા ખાતર છે એ રીતના કરતા હોય છે, પણ એ રીતના કરવું એ ખરેખર વિદ્યાર્થીઓને શોભી તેવી વાત નથી. આપણે કરવો તો પૂરો અભ્યાસ કરવો, બરોબર. તમને સાત ગઈકાલે હું આજે વિડીયો બનાવું છું એના આગલે દિવસે સરકારે નવી શિક્ષણ નીતિ જાહેર કરી 34 વર્ષ પછી, બરોબર. શિક્ષણ નીતિ જાહેર કરી નવી શિક્ષણમાં જે ધરખમ ફેરફારો આવે એ જોજો, બરોબર. તો ખરેખર તમારે સમજવાની જરૂર છે. દાખલા તરીકે સાત વિષય શીખતા હોય તો વર્ષમાં તમારી જાતે જ એક નવો વિષય મનમાં લ્યો કે યુટ્યુબ ઉપરથી, કોમ્પ્યુટરમાંથી કે ગમે ત્યાંથી છે એ જાતે વિષય શીખો. એવું જરૂરી નથી કે તમે વર્ષ પૂરું થાય અને જે કોર્સ કરાવે છે ત્યાં જાઓ અને ત્યાંથી શીખો અને બીજા 3-4 હજાર મમ્મી પપ્પાના બગાડો, એની કરતાં બધું ઇન્ટરનેટ ઉપરથી શીખવા મળે છે, બરોબર. તો ફ્રીમાં શીખી લ્યો. બાકી તમે અહીંયા ઘરે બેઠા બેઠા ઓક્સફોર્ડનો એક કોર્સ લઈને કોર્સેરા કરીને ગૂગલમાં તમે જોશો તો માહિતી મળશે, યુટ્યુબમાં જોશો તો માહિતી મળશે. કોર્સેરા કરીને છે, બરોબર, એમાં ઘણા બધા કોર્સ આપેલા છે. સ્વયં કરીને એક પોર્ટલ છે ભારતનું તે પોતાનું, બરોબર, શિક્ષા મંત્રાલયનું, બરોબર. તો એ સ્વયં પોર્ટલમાંથી ને તમને ઘણા બધા ફ્રીમાં કોર્સ મળશે.
અને તમારે છે એ સર્ટિફિકેટ જોતું હોય તો 1000-2000 રૂપિયા ચૂકવવાના થાય, તો તમે જાતે ઘણું બધું શીખી શકો એમ છો. તો શીખો, શીખેલું કામ લાગશે. બરોબર, જે આજે વાંચતો રહે છે ને તો આવતીકાલે લોકો માટેનું કેન્દ્ર બની જાય, વાંચવું જોયું. બરોબર, તો આજનો લેક્ચર છંદ પાર્ટ 1 અત્યારના આપણે પૂરો કરીએ છીએ. બરોબર, હવે પછીનો લેક્ચરમાં છે એ હું તમને એનું કોષ્ટક અને આગળ બીજી બધી બાબતો શીખવાડીશ. થેન્ક યુ વેરી મચ.